પરંપરા આજે આપણે આયુર્વેદિક ઔષધિઓમાં વાત કરીશું માલકાંગની વિશે. માલકાંગની એના વેલા થાય છે અને ઔષધિ તરીકે આપણે તેના બિયાનો ઉપયોગ કરીએ છીએ. એનું લેટિન નામ છે સિલાસ્ટ્રસ પેનિક્યુલાટસ. એના જે ફ્રૂટ હોય છે, વેલામાં ફ્રૂટ આવે છે, એ ફ્રૂટ સૌથી પહેલાં તો લીલા કલરના હોય છે, પાકે એટલે પીળા થાય છે અને ફાઇનલી લાલ કલરના થાય છે. મોટાભાગે તમે કોઈપણ મંદિરોમાં એમાં ભગવાનના શણગાર માટે જે પણ બિયાની, લાલ કલરના બિયાની જે લૂમ જોઈ હશે તે માલકાંગની છે. અને માલકાંગનીનો સૌથી સારામાં સારો ઉપયોગ જે છે તે એઝ અ મેધ્ય થાય છે. એનાથી યાદશક્તિ, સ્મૃતિ અને મેઘા ખૂબ જ સારી રીતે વધે છે. એટલે નાના બાળકોને માલકાંગનીનું તેલ પણ માર્કેટમાં અવેલેબલ હોય છે, તો નાના બાળકોને 1-2-5 ટીપા દૂધમાં નાખી અને જો એનું તેલ આપવામાં આવે માલકાંગનીનું, તો એનાથી સ્મૃતિ શક્તિ સારી રીતે વધે છે. આ સિવાય માલકાંગનીના આપણે ઉપયોગની વાત કરીએ તો એ રસાયણ છે, એટલે એનાથી ઓલિગોસ્પર્મિયાના પેશન્ટને પણ લાભ થાય છે. આ સિવાય તે સર્વ વાયુનાશક છે, એટલે કોઈપણ પ્રકારના વાયુને લગતા કોઈપણ પ્રકારના રોગ હોય તો એમાં માલકાંગની ઉત્તમ રીતે કાર્ય કરે છે. તો એમાં આપણે શું કરવાનું છે, માલકાંગનીનો પાવડર લેવાનો છે, એની સાથે સૂંઠ અને અજમાનો પાવડર સરખા ભાગે ત્રણ એવું લેવાનો છે અને એનાથી ડબલ ગોળ લેવાનો છે અને એની ગોળીઓ બનાવી અને રોજે વાયુ, જેમને વારે વારે સાંધા દુખતા હોય, સાંધામાં સોજો આવી જતો હોય, ગાઉટનો પ્રોબ્લેમ હોય, દરેક પ્રકારના જે વાયુના રોગો હોય તેમાં જો આ પ્રયોગ કરવામાં આવશે તો એનાથી વાયુના પેશન્ટને ખૂબ જ લાભ થશે. આ સિવાય એનો ત્વક દોષમાં પણ સારો એવો ઉપયોગ થાય છે, એટલે કે તમને ચામડીના કોઈપણ પ્રકારના રોગ હોય તો માલકાંગનીનું તેલ લગાડો અથવા તો માલકાંગનીના જે બિયા છે એનો પાવડર કરી અને એને જો તેના પર લેપ કરવામાં આવશે તો એનાથી પણ જે ચામડીના રોગો છે તેમાં ખૂબ સારો ફાયદો થશે. આ સિવાય માલકાંગનીનો જે ઉપયોગ છે એ દૂધતા હરસ ઉપર થાય છે, એટલે કે બ્લીડિંગ પાઇલ્સ. જે લોકોને બ્લીડિંગ પાઇલ્સનો પ્રોબ્લેમ હોય તેને માલકાંગનીના જે બિયા છે એને વાટી અને એનો લેપ કરવામાં આવે તો બ્લીડિંગમાં ફાયદો થાય છે અને જે દૂધતા હરસ છે એમાં પણ ફાયદો થાય છે. તો ફ્રેન્ડ્સ, માલકાંગની વિશેની આ માહિતી જો તમને ઉપયોગી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરો, વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરીથી મળીશું આવી જ કોઈક ઔષધિ સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, નિરોગી રહો અને આયુર્વેદને અપનાવો. થેન્ક યુ.